नमस्ते मित्रों, एक राज्यना राजा ने एना राज्य माटे एक मुख्य प्रधान निमणूक करवी थी। जे बहु चतुर होय, शांत होय, होशियार होय, शांत मगजे समस्याओं ने समझीने निराकरण करावी सके एवा एक प्रधाननी जरूर हती। एमना राज्यमां 5 व्यक्ति कदाच एवा हता कि जेमांथी एमने एक सिलेक्ट करवुं हतुं। एमणे 5 व्यक्तिने पोताना दरबारमां बोलाव्या अने एमने कह्युं कि मारे मारा राज्यने व्यवस्थित चलावा माटे एक मुख्य प्रधाननी निमणूक करवी छे। तमारा 5માંથી कदाच ए एक हशे, પણ એના માટે હું તમારી પરીક્ષા લઈશ। મારી પાસે મારા બાપદાદાના વખતની એક તિજોરી છે। આ તિજોરીને તાળું એક ગણિતિક સંજ્ઞાના બટનોથી બનાવેલું છે। એ જે પણ પ્રશ્નો ઉકેલી શકે એનો અને એ પ્રોપર સંજ્ઞા દબાવશે તો ખટ કરીને એ ખુલી જશે તિજોરી। એની અંદર મૂકેલી જણસમાંથી હું 50% એ વ્યક્તિને પણ આપી દઈશ અને એને મારો મુખ્ય પ્રધાન બનાવીશ। આ સાંભળીને 5 વ્યક્તિને આ તક ઝડપી લેવાની ઈચ્છા થઈ। બધા આખી રાત માટે જે તૈયારી કરવાની હોય, ચોપડા ઉથલાવવાના છે, ગણિતના જૂના વેદો વાંચવાના છે, એ બધું કરવા લાગી ગયા। પણ એમાંનો એક વ્યક્તિ હતો જેણે થોડો વખત પછી થાકી ગયો અને એણે વિચાર્યું કે જવા દે ને, હું તો સૂઈ જાઉં છું, શાંત મગજ હોવું પણ આપણું જરૂરી રહેશે ને। બીજે દિવસે સવારે 5 જણને રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા, પેલી મોટી તિજોરીને ત્યાં મંગાવી અને પછી વારાફરતી પેલા દરેક જણને એ તિજોરી ખોલવા માટેનું આમંત્રણ આપ્યું। વારાફરતી પેલા 4 જણા જે ખૂબ જ ગણિતના વિશેષજ્ઞ હતા અને જેમણે આખી રાત ખૂબ જ મહેનત કરી હતી, ચોપડા ઘણા બધા ઉથલાવ્યા હતા, એ વારાફરતી ગયા અને ઘણા બધે અલગ અલગ કોમ્બિનેશનમાં ટ્રાય કરવાની કોશિશ કરી જોઈ પોતાની આંગળીથી ગણતરી કરતાં કરતાં। પણ એ 4 જણથી એ તિજોરી ખુલી નહીં। હવે પેલા 5મા વ્યક્તિનો વારો આવ્યો। એને મનમાં થયું કે જો આ લોકો આટલા વિશેષજ્ઞ હતા, એ નાથી કરી શક્યા તો હું કદાચ નહીં જ કરી શકું। પણ છતાં એણે વિચાર્યું કે એમ હાર તો ના માની લેવી જોઈએ। તિજોરી પાસે જઈને હું પહેલાં એને નિરીક્ષણ પ્રોપર કરું, હોઈ શકે છે કે મને કોઈક એવી ક્લુ મળી જાય કે જેના લીધે હું એ ખોલી શકું। એટલે એ તિજોરી પાસે ગયો। એણે પોતાના મનને એકદમ પહેલાં શાંત કર્યું અને આખી તિજોરીનું આગળ પાછળ ફરીને ઉપર નીચે બધી બાજુથી ખૂબ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। આ નિરીક્ષણમાં એને એ તાળાની ઉપર એક નાની કળ દેખાઈ। એણે વિચાર્યું કે આ કળ શેના માટે હોઈ શકે, લા હું એને પકડી તો જોઉં। જેવું એણે એ કળને પકડીને સહેજ ખેંચી તો તિજોરી ખુલી ગઈ। રાજાએ તરત જ એને પોતાનો મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરી દીધો અને એમાં જે જણસ હતી એમાંનું 50% એને આપી પણ દીધું। મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે, પણ એ એવું સૂચવી જાય છે કે જ્યારે સમસ્યા કોઈ આવે તો હાંફળા ફાંફળા થઈને એને સોલ્વ કરવા દોડી જવા કરતાં મગજ શાંત રાખી અને આખી સમસ્યાનું ઊંડાણપૂર્વક જો આપણે ધ્યાનથી જોઈએ એને કે સમસ્યા શું છે, એનો રૂટ કોઝ ક્યાં છે, એનો મૂળ ક્યાં છે, તો કદાચ શક્ય છે કે આ શાંત મને પ્રોપર ચિંતન કરીને જો આપણે એનું ઉકેલ લાવવાની કોશિશ કરીએ ને તો કદાચ ઝડપથી અને સારો એનો ઉકેલ મળી શકે। મિત્રો, આ એક વાર્તાથી આપણે એટલું તો ચોક્કસ સમજવું જોઈએ કે જ્યારે જ્યારે આપણે આવી કોઈ સમસ્યા પર ઊભા હોઈએ તો મનને પહેલાં શાંત કરીએ। એ સમસ્યા ઉદ્ભવી હોય એના આજુબાજુના જે પરિબળો છે એનો ઝીણવટપૂર્વક
તપાસ કરીએ અને પછી મનન કરીને એનું નિરાકરણ લાવવાની કોશિશ કરીએ. હું છું નિલેશ ખીમસરિયા. NK વિચાર શ્રેણીની ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝમાં આજે ફરી એકવાર આપનું અભિવાદન કરું છું. જો તમે આવો કોઈ અનુભવ કર્યો હોય કે જ્યારે તમે તમારા પોતાના મગજને એકદમ શાંત રાખી અને કોઈ ખૂબ જ અઘરી સમસ્યાનો ઉકેલ આણ્યો હોય, તો એના વિશે થોડુંક વ્યવસ્થિત રીતે અહીંયા કોમેન્ટ બોક્સમાં લખો, જેથી કોઈકને પ્રેરણા મળે કે આવી ક્યારેક કોઈક સમસ્યા આવે તો કઈ રીતે વર્તવું, કઈ રીતે મગજને શાંત રાખી અને ચિંતન કરીને એનો ઉકેલ શોધો. ફરી એકવાર એક નવા વિચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખૂબ ખૂબ આભાર.